ફરી એકવાર માંડવી તાલુકામાં દીપડાની દહેશત શરૂ થઈ, કેમ કે ફરી એકવાર ખૂંખાર દીપડાએ 10 વર્ષના બાળક પર હુમલો કરતા બાળક ગંભીર રીતે ઘવાતા સારવાર માટે ખસેડાયો છે. વન વિભાગ દ્વારા ઘટના અંગે તપાસ હાથ ધરી. માંડવી તાલુકાના ગામો આજથી 6 માસ પહેલા રાત પડતા ફફડી જતા હતા, કેમ કે માંડવી તાલુકાના અલગ અલગ ગામોમાં ખૂંખાર દીપડાએ બાળકોનો શિકાર કરવાનું શરૂ કર્યું હતું. જો કે ત્યારે માનવભક્ષી ખૂંખાર દીપડો પાંજરે પુરાતા માંડવી તાલુકાના ગામડાના લોકોએ હાશકારો લીધો હતો. જો કે હવે ફરી માંડવીના તુકેડ ગામની સીમમાં માતા પિતાની હાજરીમાં ખૂંખાર દીપડાએ 10 વર્ષીય જીગર ચૌધરી નામના બાળક પર હુમલો કરી દીધો હતો. દીપડો બાળકને ઉચકી જંગલમાં ભાગે એ પહેલાં માતા પિતાએ દીપડા સાથે વાત ભીડી હતી અને તે પોતાના જીવની પરવા કર્યા વગર પોતાના બાળકને દીપડાના મુખમાંથી બચાવી લીધો હતો. હાલ તો બાળક બારડોલીની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. માંડવીના તુકેડ ગામે દીપડાએ રાત્રે નહીં પણ 5 વાગ્યાની આસપાસ દોરા દિવસે હુમલો કરી દેતા તુકેડ ગામમાં ફફડાટ મચી ગયો છે. દીપડાના હુમલા બાદ માંડવી વન વિભાગ હરકતમાં આવ્યું છે, ત્યારે હવે માંડવી વન વિભાગ ખૂંખાર દીપડાને ક્યારે પાંજરે પૂરે છે એ તો સમય બતાવશે. ધર્મેશ પટેલ, ZS TV, માંડવી. જી, તમારું નામ? મારું નામ સોનાબેન છે. શું ઘટના બની છે તમારા છોકરા જોડે? મારા છોકરા એટલે આમ 4-5 જણ ખેતર ગયેલા ખેત તોડવા, પણ અમે છોકરા સાથે હતા, એ પાછળ આવતો હતો. દીકરાએ દીકરાએ ના હુમલો કર્યો, પણ અમે જોયો એટલે તાત્કાલિક છોકરાને બચાવી દીધો. પહેલાં પ્રાથમિક તમે ક્યાં લઈ ગયા હતા એને? અત્યારે ક્યાં છે તમારી દીકરી? અત્યારે ક્યાં લઈને આવ્યા છે પાછા? અત્યારે અમે બારડોલી હોસ્પિટલ. તમારા દીકરાની ઉંમર કેટલી છે? 10 વર્ષ.